हेलो फ्रेंड्स, दिस लेक्चर इज फॉर बीएससी आईटी सेमिस्टर 3 स्टूडेंट्स। कोर्स कोड इज FC302, सब्जेक्ट इंग्लिश, यूनिट 4, एक्सपांड द आइडिया। आपने लास्ट लेक्चर में अमुक प्रोवर्ब्स डिस्कस किया, ये प्रोवर्ब्स ना आपने एक्सपांड द आइडिया, आइडियाज ने एक्सपांड करके एग्जाम में लिखवाना है। प्रोवर्ब्स आपने लास्टली डिस्कस किया, ये हता स्लो एंड स्टेडी विन्स द रेस, एवी रीते स्लो एंड स्टेडी रेस ने जीती जाए। रोम वॉज नॉट बिल्ट इन अ डे, एक्शन स्पीक्स लाउडर देन वर्ड्स, अ स्टीच इन टाइम सेव्स 9। तो आ प्रोवर्ब्स अपने थोया था, अपने आ प्रोवर्ब तरफ क्या था, अ फ्रेंड इन नीड इज अ फ्रेंड इन डीड, अपने त्यांथी ज कंटिन्यू करसू। आ प्रोवर्ब बहुत जूनो जाणीतो अने प्रख्यात प्रोवर्ब छे, अ फ्रेंड इन नीड इज अ फ्रेंड इन डीड। ई प्रोवर्ब आपणे जोता जईए। फर्स्ट पॉइंट, द प्रोवर्ब स्टेन्ड एज अ टचस्टोन ऑफ ट्रू फ्रेंडशीप, साची फ्रेंडशीप माटेनो एक टचस्टोन, एक पॉइंट छे। आ प्रोवर्ब उपरथी खबर पड़े खरेखर साचो फ्रेंड कोने कहेवाय, एनी व्याख्या शुं। नेक्स्ट पॉइंट, इट स्टेट्स दैट ओनली दैट पर्सन हु हेल्प्स अधर अस वेन वी आर इन नीड ओर डिफिकल्टी इज अ ट्रू फ्रेंड। ट्रू फ्रेंड एने ज कहेवाय जे साचा समय खरा समय अपने मदद करे, अपने काम आवे, अपने हेल्प करे, आ ट्रू फ्रेंड नी व्याख्या थी। थर्ड पॉइंट, इन अवर डेली लाइफ वी कम अक्रॉस पीपल हु ओवर अ पीरियड ऑफ टाइम बीकम क्लोज टू अस। अपने रोजिंदा जीवन में अपने घना बदा एवं लोगों संपर्क में आए જે આપણી ક્લોઝ થઈ જાય, બટ વી કેન નોટ બી શ્યોર ઇફ દે આર ટુ ટ્રુ ફ્રેન્ડ ઓર જસ્ટ ફેર વેધર ફ્રેન્ડ। પણ આપણે શ્યોર નથી હોતા કે આપણા સાચા મિત્રો છે કે ખાલી જસ્ટ ફેર વેધર ફ્રેન્ડ્સ, સારા સમયના। ફેર વેધર ફ્રેન્ડ્સ એટલે ફેર વેધર, એટલે સારું વેધર હોય, સારું વાતાવરણ હોય ત્યારે આપણા મિત્રો થાય। જ્યારે આપણે સક્ષમ હોઈએ ત્યારે આપણા એ મિત્રો થાય। તો આપણને ઘણા બધા લોકો ક્લોઝ આવે એમાંથી આપણે શ્યોર નથી હોતા કે આપણા સાચા મિત્રો કોણ હોય છે, અને ખાલી આપણો સારો સમય છે અને આપણા મિત્રો છે એવા મિત્રો કોણ હોય છે। મેની પીપલ ડેવલપ કોન્ટેક્ટ વિથ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ફોર ધર મેની બેનિફિટ। ઘણા લોકો આપણી ક્લોઝ હોય એ એવા પણ હોઈ શકે કે ઇન્ફ્લુએન્શિયલ પીપલ, આપણો ઇન્ફ્લુઅન્સ બીજી જગ્યાએ વધારે છે, અથવા આપણે ઊંચી પોસ્ટ ઉપર છીએ, અથવા આપણા કોઈ XYZ બેનિફિટ્સ છે જેનાથી આપણું ઇન્ફ્લુએન્સ લોકો ઉપર પડે છે, તો એના બેનિફિટ લેવા માટે આપણી દોસ્તી કરે, એવા પણ ફ્રેન્ડ્સ હોય છે। ઇટ વિલ બી અ ગ્રેટ મિસ્ટેક ઇફ વન કન્સિડર ધીસ એપરન્ટલી ક્લોઝ પીપલ એઝ ફ્રેન્ડ્સ। એ એક બહુ મોટી ભૂલ કહેવાય, એવા મિત્રોને જો આપણે આપણા એવા ક્લોઝ લોકો જે આપણા કોન્ટેક્ટમાં અત્યારે છે એને આપણા સાચા મિત્રો માની લઈએ આપણે, તો એને એક બહુ મોટી ભૂલ કહેવાય। ધ ટેસ્ટ ઓફ ટ્રુ ફ્રેન્ડશીપ ઇઝ ઇન ધ ટાઈમ ઓફ ડિફિકલ્ટી। સાચી મિત્રતાની પરીક્ષા તો ખરા સમયમાં જ લેવાય, ખરો સમય આવે ને જે સાથે ઊભો હોય એને જ સાચો મિત્ર કહેવાય, બીજા બધા તો ફેર વેધર ફ્રેન્ડ્સ કહેવાય જે આવે અને જાય। ઓન ધ અધર હેન્ડ, ધ ફેર વેધર ફ્રેન્ડ ડિસઅપિયર ઇન ટાઈમ્સ ઓફ ટ્રાયલ્સ। જ્યારે ખરો સમય આવે ત્યારે ફેર વેધર ફ્રેન્ડ્સ પાસે કંઈક ને કંઈક બાનું હોય જ તે, આપણી પાસે ત્યાં હાજર ન થવાનું, એની પાસે ઘણા બધા બાના હોય જ્યારે આપણને સાચી જરૂર હોય ત્યારે આપણને મદદ ન કરવાની। દે ફાઇન્ડ એક્સક્યુઝ ટુ ડિસ્ટન્સ ધેમસેલ્ફ ફ્રોમ અસ, આપણીથી ડિસ્ટન્સ રાખવા માટેનો એ ઘણા બધા એક્સક્યુઝ ગોતે, ઘણા બધા બાના એની પાસે તૈયાર જ હોય જ્યારે આપણે જરૂર હોય ત્યારે। બટ અ ટ્રુ ફ્રેન્ડ વિલ ઓલવેઝ સ્ટીક ટુ પર્સન વેન ઇફ ધેટ પર્સન ઇઝ ઇન ડીપ ટ્રબલ। જ્યારે આપણે ખરેખર મુશ્કેલીમાં હોઈએ ત્યારે જ્યારે આપણો સાચો ફ્રેન્ડ હોય એ હંમેશા આપણી સાથે હોય। હી વિલ બી કન્સર્ન્ડ અબાઉટ ધ વેલફેર ઓફ અ પર્સન વેન હી કન્સિડર્સ એઝ અ ફ્રેન્ડ। મિત્ર એને જ કહેવાય જે કન્સર્ન હોય આપણા વેલફેર માટે, એને એટલી જ પેઢી હોય કે આપણને ક્યારે સાચી જરૂર છે
આપણને સાચી ક્યારે મદદ કરવાની છે. એ વખતે જ આપણી સાથે હોય અને વધારે મદદ કરે, બીજા વખતે હોય અથવા ન પણ હોય, પણ સાચો મિત્ર ખરા સમયે તો સાથે હોય જ. ઇફ નીડ બી હી વિલ મેક એવરી એફર્ટ ટુ હેલ્પ હિઝ ફ્રેન્ડ ઓવરકમ ધ ડિફિકલ્ટ સિચ્યુએશન. જો જરૂર પડે તો એ બનતા પૂરતા પ્રયત્નો કરે એના મિત્રને એ પરિસ્થિતિમાંથી બહાર કાઢવાની. ગમે તે રીતે એના મિત્રને એની પરિસ્થિતિમાંથી બહાર કાઢવા માટે અલગ અલગ એફર્ટ્સ ટ્રાય કરે એને હેલ્પ કરવા માટે. ઇન્સ્ટેડ ઓફ રનિંગ અવે ફ્રોમ હિમ, એનીથી ભાગવા માટે, એના ખરાબ સમયમાં એને એકલો છોડી દેવા કરતાં એને એ સમયમાંથી કેમ બહાર કાઢવો, એની મુશ્કેલીમાંથી કેમ એની સાથે રહેવું, એ સાચા ફ્રેન્ડની નિશાની છે. જ્યારે ફેર વેધર ફ્રેન્ડ એને બાના બતાવીને એ સમયમાં એનાથી દૂર થઈ જાય છે. એઝ ધ સેઇંગ ગોઝ પ્રોસ્પેરિટી મેક ફ્રેન્ડ એન્ડ એડવર્સિટી ટ્રાઇઝ ધેમ. જ્યારે તમારી પાસે પ્રોસ્પેરિટી હોય, પૈસા હોય, ધનવાન હો તમે, સક્સેસ હોય તમારી પાસે, ત્યારે તમારી પાસે દોસ્તી થાય, તમારી પાસે લોકો દોસ્તી કરવા આવે. એટલે કહેવાય પ્રોસ્પેરિટી મેક્સ ફ્રેન્ડ એન્ડ એડવર્સિટી ટ્રાઇઝ ધેમ. એડવર્સિટી એટલે ખરાબ સમય. જ્યારે તમારો એકદમ ખરાબ સમય ચાલતો હોય ત્યારે ઈ ફ્રેન્ડની ટ્રાય એટલે એની પરીક્ષા લેવાય કે આમાંથી કેટલા ફ્રેન્ડ આપણી સાથે ઊભા છે અને કેટલા ફ્રેન્ડ બાના બતાવીને જતા રહ્યા છે. એટલે એક પ્રોવર્બ છે, પ્રોસ્પેરિટી મેક્સ ફ્રેન્ડ એન્ડ એડવર્સિટી ટ્રાઇઝ ધેમ. એપિક ઓફ ઇન્ડિયન શોકેસ ટાઈમલેસ ઇલસ્ટ્રેશન ઓફ ટ્રુ ફ્રેન્ડશીપ. ઇન્ડિયાનું એપિક છે એ ઘણા બધા ઉદાહરણો દેખાડે છે સાચી દોસ્તીનું. ઇન ધ રામાયણ ઇટ ઇઝ બિટવીન રામ એન્ડ સુગ્રીવ. રામાયણમાં એ મિત્રતા હોય છે રામ અને સુગ્રીવ વચ્ચે. ઇન મહાભારત ઇટ ઇઝ બિટવીન કૃષ્ણ એન્ડ કુચાલા, દુર્યોધન એન્ડ કર્ણ. સચ ફ્રેન્ડશીપ સ્ટેન્ડ્સ ધ ટેસ્ટ ઓફ ટાઈમ. હજી પણ એવી મિત્રતાના ઉદાહરણો દેવામાં આવે છે. મિત્રતાના ઉદાહરણો ખબર જ છે, કૃષ્ણ ભગવાનને સુદામા, દુર્યોધનને કર્ણ, રામને સુગ્રીવ. સચ ફ્રેન્ડ્સ આર લાઈફ્સ ગ્રેટ બ્લેસિંગ. આશીર્વાદ સમાન હોય છે એવા ફ્રેન્ડ્સ. ફ્રેન્ડશીપ વિથ પીપલ લાઈક ધીસ લાસ્ટ અ લાઈફ ટાઈમ. જીવનભર એની મિત્રતા સાથે રહેતી હોય એને સાચી ફ્રેન્ડશીપ કહેવાય, જે લાઈફ ટાઈમ રહે. Thus, the proverb not only shows the nature of a true friend, but also offers a method of choosing good friends. It also cautions us of fair weather friends. તો આ પ્રોવર્બ ખાલી આપણને સાચા મિત્રની વ્યાખ્યા નથી સમજાવતો, આપણને સાચા મિત્ર કેમ ચૂઝ કરવા, કેના આધારે ચૂઝ કરવા, એનો પણ એક સારો રસ્તો દેખાડે છે. અને આપણને પ્રોટેક્ટ કરે છે, આપણને કોશિયસ કરે છે કે તમારા ફેર વેધર ફ્રેન્ડ્સ હોય, સારા સમયે તમારી સાથે રહેતા હોય, મોજશોખ કરવાના પિરિયડમાં તમારી સાથે રહેતા હોય, પણ તમારી જ્યારે પરીક્ષા લેવાતી હોય અને તમારે જરૂર હોય ત્યારે તમને એ જવાબ ન આપે તો એને ફેર વેધર ફ્રેન્ડ્સ કહેવાય. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ ઇઝ અવર કોમન એક્સપિરિયન્સ ટુ હિયર પોલિટિશિયન્સ મેક ટોલ પ્રોમિસ બિફોર ઇલેક્શન એન્ડ ટુ કન્વિનિયન્ટલી ફરગેટ ધેમ આફ્ટર દે આર ઇલેક્ટેડ. આપણા કોમન અનુભવમાં કેવા આવે તો કે પોલિટિશિયન્સ હોય ખૂબ સરસ મજાની આપણને પ્રોમિસ કરતા હોય, ઘણા બધા વાયદા કરતા હોય એની સ્પીચમાં, ઇલેક્શન વખતે, પ્રચાર વખતે. જેવું એ ઇલેક્ટ થઈ જાય એટલે એ પોતાની અનુકૂળતા પ્રમાણે એ પ્રોમિસને વાળી લેતા હોય, તોડી નાખતા હોય. ધેર એક્શન ડુ નોટ મેચ ધેર વર્ડ્સ. એના શબ્દો એ વખતે ઘણા મોટા હોય પણ એક્શન્સ એટલી મોટી હોતી નથી. દેટ ઇઝ વાય વી ડુ નોટ ટ્રસ્ટ ધેમ. એટલે આપણને પોલિટિશિયન્સ ઉપર અત્યારે એટલો ટ્રસ્ટ હોતો નથી. નેક્સ્ટ પોઈન્ટ, વર્ડ્સ સાઉન્ડ ગુડ બટ એક્શન પ્રૂવ ધ જેન્યુઇન ઓફ વન ઇન્ટેન્શન. જેન્યુઇનનેસ. In olden time, a man's words was matter of honor, even unto the point of death. પહેલાના જમાનામાં man's word was matter of honor. એને એકવાર શબ્દ આપી દીધો, એને એકવાર જવાન આપી દીધી, એને એકવાર બોલી આપી દીધી, પછી જીવનભર એનું પાલન કરે. In modern times, આજના સમયમાં people make all kind of big promise. With they have little intention of keeping. Modern times ની અંદર ચેન્જ થઈ ગયો. પહેલાં તો શબ્દોની કિંમત હતી, મરતા દમ સુધી જે શબ્દો
આપેલા છે, વચન આપેલું છે, પ્રોમિસ આપેલું છે, એને એ પાળે અને પાળતા પાળતા એની ડેથ થઈ જાય ત્યાં સુધી એના વર્ડને એ પાળતા હોય છે. જ્યારે મોડર્ન ટાઈમ્સની અંદર પ્રોમિસીસ ઘણી બધી આપી દેતા હોય છે પણ કોઈ પાળવાના ઇન્ટેન્શનથી નહીં, પ્રોમિસના ઇન્ટેન્શનથી, ખાલી આપવા ખાતર અપાતી હોય છે. તો એક ડિફરન્સ દેખાડ્યો છે આપણને આ પોઈન્ટમાં કે મોડર્ન ટાઈમ્સની થિંકિંગ અને ઓલ્ડ ટાઈમની થિંકિંગ માટે. પીપલ લાઈક ટુ સે નાઇસ થિંગ ટુ ગીવ ગુડ ઇમ્પ્રેશન ઓફ ધેમ, બટ વન્સ દે હેવ લેફ્ટ ધ પ્લેસ દે થિંક નથિંગ ઓફ વોટ દે ક્લેમ ટુ ડુ. વી કેન ઓનલી કોલ સચ પર્સન અ ચીટર ઓર લાયર. આપણે આ કોમનલી જોતા હોઈએ કે ગ્રુપની અંદર દરેક લોકો એકબીજાના ફોલ્સ, ખોટા વખાણ કરતા હોય છે અથવા પોતાની એવી જ વ્યક્તિ એવી જ વાતો રજૂ કરતા હોય છે જેનાથી પોતાની ઇમ્પ્રેશન પડે અને બીજાને પણ વખાણ કરતા હોય. પણ જેવા એ જગ્યાએથી બહાર જાય, વન્સ ધે લેફ્ટ ધ પ્લેસ, તો એની જ બુરાઈ કરતા હોય છે. એટલે અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇનડીડ. નેક્સ્ટ, અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇનડીડ પછીનો આપણો જે ટોપિક છે એ છે પ્રેક્ટિસ મેક્સ પરફેક્ટ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રેક્ટિસનું ઇમ્પોર્ટન્સ કેટલું હોય પરફેક્શન માટે એ આપણને ઘણો ખરો ખ્યાલ છે કે સખત મહેનત વગર, સખત પરિશ્રમ વગર કાંઈ મળી શકતું નથી. તો પહેલાં આપણે એક વિડીયો જોઈએ પ્રેક્ટિસના ઇમ્પોર્ટન્સ માટે અને પછી આપણે આ ટોપિક ઉપર આવશું. ऑस्ट्रेलिया इंडिया के मैच में ब्रेड हॉग ने सचिन तेंदुलकर को बोल्ड मार दिया. मेरी बात ध्यान से सुनिएगा. एग्जाम्पल बड़ा छोटा है, मर्म बड़ा है. एग्जाम्पल यद्यपि छोटा है, मर्म बहुत बड़ा है. इंडिया ऑस्ट्रेलिया के मैच में ब्रेड हॉग ने सचिन तेंदुलकर को बोल्ड मारा इन 2007. तेंदुलकर जब लौट के पेवेलियन जाने लगा, ब्रेड हॉग के लिए बहुत बड़ा अचीवमेंट था क्योंकि ब्रेड हॉग अभी नया था, नौसिखिया था 12 साल पहले, और तेंदुलकर का विकेट लेना अपने आप में बहुत बड़ी अचीवमेंट थी किसी बॉलर के लिए. उसने बोल्ड मारा था सचिन तेंदुलकर. मैच खत्म होने के बाद ब्रेड हॉग वो बॉल लेके एज अ सुवेरियर सचिन रमेश तेंदुलकर के पास गया और उसने तेंदुलकर को बोला, सर आप इसको ऑटो करा दीजिए, मेरी जिंदगी का बहुत सुनहरा दिन है आज कि आज मैंने आपको बोल्ड किया है. बड़ी खुशी खुशी में वो बॉल लेके गया एक ऑनर के साथ और तेंदुलकर ने उसके ऊपर लिखा, ये दिन तेरी जिंदगी में फिर कभी नहीं आएगा. ये दिन तेरी जिंदगी में फिर कभी नहीं आएगा. और मैं आपकी जानकारी के लिए बता दूं, जब तक ब्रेड हॉग और तेंदुलकर इसके बाद खेले, कम से कम 30-35 एनकाउंटर हुए उनके, टेस्ट मैच में, वनडे में, T20 में, इवन IPL के अंदर. ब्रेड हॉग तेंदुलकर की विकेट नहीं ले सका सर. ब्रेड हॉग तेंदुलकर की विकेट नहीं ले सका. मैं ये कहानी आपको क्यों सुना रहा हूं, मैं आपको कहानी इसलिए सुना रहा हूं कि उसने जब बॉल पे लिख दिया होगा ना कि ये क्षण तेरी जिंदगी में फिर नहीं आएगा, ये जाने के बाद वो बियर नहीं पी रहा होगा, पॉपकॉर्न नहीं खा रहा होगा, बर्गर सैंडविच डोसा नहीं खा रहा होगा, एक चीज कर रहा होगा. क्या कॉन्फिडेंस रहा होगा एक लाइन लिखने के बाद. लिख दिया, अब उसको प्रूफ करना है, उस जैसा बन जा, उस लाइन को प्रूफ करने लायक बनना है उसको. कितनी प्रैक्टिस करी होगी कि इज्जत खराब ना हो जाए. आज आप लिख दो कि अगले 3 साल में इस बिजनेस से मैं 5 करोड़ कमाऊंगा और उस लाइन को प्रूफ करने के लिए अपने आप को जला दो. आप लिख दो और फिर उस लाइन को प्रूफ करने के लिए अपने आप को, मैं कहता हूं, जला डालो. प्रैक्टिस का बहुत बड़ा खेल है. प्रैक्टिस से बड़े बड़े पहाड़ हिट गए. मैं कहानी सुना रहा था उस दिन भी किसी को, पाब्लो पिकासो की. पाब्लो पिकासो दुनिया के सर्वश्रेष्ठ पेंटर हुए, MF हुसैन से भी बड़े पेंटर हुए पाब्लो पिकासो. पाब्लो पिकासो न्यूयॉर्क में एक स्ट्रीट में घूम रहे थे तो एक लेडी उनसे टकराई. उस लेडी ने पहचान लिया, यू आर पाब्लो पिकासो, मैंने आपको पहचान लिया. भागी भागी गई, एक पेपर लेके आई और पाब्लो के हाथ में दिया, सर आप एक बहुत बड़े पेंटर हैं, कैन यू ड्रॉ समथिंग फॉर मी, क्या तुम मेरे लिए कुछ स्केच ड्रॉ कर सकते हो. उसने एक पेपर लिया, एक पेंसिल लिया और कुछ स्केच ड्रॉ किया उस लेडी के हाथ में. 30 सेकंड में पलट के दिया. उसने बोला, लेडी दिस इज फॉर यू, दिस इज अ पेंटिंग वर्थ 50 लाख रुपीज.
दिस पेंटिंग कॉस्ट 50 लाख रुपीज। लेडी को तो विश्वास ही नहीं हुआ कि हाउ अ पर्सन पेंट अ पेंटिंग इन जस्ट 30 सेकेंड्स वर्थ रुपीज 50 लाख्स। तो लेडी गई, तीन चार जगह से उसका रेट पता किया। उसने बोला इट्स अ पाब्लो पिकासो पेंटिंग मैम। उसने बोला यस इट्स अ पाब्लो पिकासो पेंटिंग, कितने का खरीदोगे? मैडम कम से कम 50 लाख रुपए हम आपके दे सकते हैं इसकी। लेडी वाज शॉक्ड माय डियर, शी वाज शॉक्ड। 50 लाख रुपए की पेंटिंग 30 सेकंड में। उसने पता किया पाब्लो पिकासो कहां रहते हैं, ढूंढी ढूंढी ढूंढी, एग्जीबिशन कहीं थी पाब्लो पिकासो की, ढूंढते ढूंढते पाब्लो पिकासो के पास पहुंची। सर आपने मुझे पहचाना, मैं वही लेडी हूं, मैं आपको मिली थी, आपने मेरे लिए एक पेंटिंग ड्रॉ करी थी 30 सेकंड में 50 लाख रुपए की। 50 लाख की है सर? उसने बोला यस आई नो, मैंने बनाई है। उसने बोला सर मैं सीखना चाहती हूं 30 सेकंड में 50 लाख की पेंटिंग कैसे बनाई जाती। पाब्लो ने कहा लुक मैम, जो पेंटिंग आपने 30 सेकंड में 50 लाख की बनी हुई देखी, उसको बनाने के लिए मुझे 30 साल लग गए। 30 साल, इट टुक मी 30 लॉन्ग ईयर्स टू ड्रा पेंटिंग वर्थ रुपीज 50 लाख रुपीज इन जस्ट 30 सेकंड्स। ये कुछ भी कर सकता है सर। मेजर ध्यानचंद को हॉकी का जादूगर बोला जाता है। हॉकी खेल रहे हैं, प्रैक्टिस किसके ऊपर करते हैं? पटरी के ऊपर। जो रेलवे ट्रैक है ना उसके ऊपर प्रैक्टिस कर रहे हैं, बॉल और स्टिक लेकर को ऐसे 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 से घुमा रहे हैं कि बॉल गिरे नहीं, बैलेंस बना रहे हैं उसका, और मैच खेल रहे हैं ओलंपिक के अंदर, मैच खेलते रहे। लोगों ने स्टिक तोड़ के देखी कि साला इस आदमी का बैलेंस क्या है, ये चिपका चिपका के चलता है कि मैग्नेट लगा है लकड़ी में, क्या है? स्टिक में कुछ नहीं, क्या था? प्रैक्टिस। स्टिक में क्या था? प्रैक्टिस। हाफ टाइम तक एक गोल ना किया। मेजर ध्यानचंद से उसकी टीम ने पूछा ध्यानचंद आज तुझको क्या हो गया? हाफ टाइम हो गया, कोई गोल नहीं है, मैच हार जाएंगे। ध्यानचंद ने बोला रोक दो मैच और पता करो, मेजरमेंट करो, ये गोल पोस्ट साला गड़बड़ है, इस गोल पोस्ट में कुछ गड़बड़ है। उसने बोला मेजर कैसी बातें करते हो, आर यू मैड, इट्स ओलंपिक, ये कैसे पॉसिबल है? उसने बोला मैं नहीं जानता। मेजर ध्यानचंद बहुत बड़ा नाम था, तो रेफरी आए, मेजरमेंट का इंस्ट्रूमेंट लेके आए, गोल पोस्ट मेजर किया, 2 फुट छोटा निकला। आप जानते हैं इसको क्या बोलता हूं मैं? इतना कॉन्फिडेंस, एक्सट्रीम कॉन्फिडेंस है। प्रैक्टिस से दुनिया में बड़े बड़े कीर्तिमान होते हैं सर, और ये आपको जिंदगी में आसमान तक पहुंचा सकता है। आज मैं स्टेज पर हूं, करीब करीब मुझे 15 बरस हो गए बोलते हुए। पहली बार जब मैं स्टेज पर आया मेरे पैर लड़खड़ाते थे सर, शिवरिंग होता था मुझको। वहीं कहीं कोने में फिक्की ऑडिटोरियम में पहली बार एक अंग्रेज को सुना था, आज से मैंने करीब करीब 18 साल पहले। एक कंपनी थी इंडिया से बाहर की, नेटवर्क मार्केटिंग करती है, नाम नहीं ले सकता। तो वहां बैठा था पीछे 660 लोगों की सिटिंग थी। मुझे मेरी मासी जी का एक बेटा है, वो मुझको लेके गया उस कंपनी के सेमिनार के अंदर। कहीं पीछे रूम में मुझे जगह मिली, 30 रुपए का टिकट था उसका, मुझे आज भी याद है 20 बरस पहले, 18 बरस पहले। और मैं पीछे की पंक्ति में बैठ के उस अंग्रेज को सुन रहा था। जैसे ही वो अंग्रेज आया, लोग खड़े हो गए, तालियां बजाने लगे, उसकी सीटियां उनके हाथ में थी, विसल करने लगे, झंडे लहराने लगे। मैं वहां बैठा सोच रहा था कि सोनू शर्मा तेरी जिंदगी में कभी ऐसा हो सकता है? तू तो स्टेज पे जाएगा, तेरे तो पैर कांपते हैं। मैं शाही आदमी था, बोला नहीं जाता था, बात नहीं करी जाती थी, लेकिन प्रैक्टिस प्रैक्टिस प्रैक्टिस। और आपने जोयू प्रैक्टिस नो इम्पोर्टेंस, प्रैक्टिस थी दरेक वस्तु अचीव थई शके छे। तो प्रैक्टिस नो इम्पोर्टेंस, प्रैक्टिस मेक्स मैन परफेक्ट। यू कैन नॉट बिकम अ वर्ल्ड क्लास म्यूजिशियन अनलेस यू टेक अप योर इंस्ट्रूमेंट एंड प्ले ऑन इट डेली फॉर आवर्स टुगेदर। एक वर्ल्ड क्लास म्यूजिशियन न बनी शकाय जो तमे रोज कलाकों ने कलाकों सुधी एनी प्रैक्टिस न करो तो। यू कैन नॉट बिकम टेंडुलकर मेयरली थ्रू इनबॉर्न स्किल, नेचुरल टैलेंट थी खाली नेचुरल टैलेंट थी टेंडुलकर पण न बनी शकाय। खूब प्रेक्टिस् जरूर पड़े। टेंडुलकर वॉज प्रेक्टिंग थ्रू द लास्ट डे ऑफ हिज करियर। यू हैव टू गो टू द नेट्स एवरी डे फॉर आवर्स टू प्रैक्टिस। यू नीड अ कोच टू गाइड यू एंड टेल यू वेर यू गो रॉन्ग। प्रेक्टिस् साथ एक कोच की जरूर हो, ज्या तब तरी दिशा भटकी जाओ तरह तमने कोच हो पाछो ई दिशा पर ले आए एवं एक गाइड की जरूर हो। मेरिट होल्डर्स इन बोर्ड एक्जामिनेशन डू नॉट अचीव देर मार्क्स बाय प्योर इंस्पिरेशन। खाली इंस्पिरेशन मोटिवेशन थी सेंटर के बोर्ड में नंबर नहीं आई जाते, एना खूब प्रेक्टिस् जरूर पड़े। दे हैव स्टडीड थ्रू आउट द ईयर एंड रिवाइज एंड मेड देमसेल्फ परफेक्ट इन वॉट एवर दे सेट आउट टू स्टडी। एटलू बधु परफेक्शन स्टडीज थी कॉन्स्टंट रिविजन थी आ जाए कि एक्जाम्स की अंदर पीछे कहींप पूछा तो
बेस्ट जन परफॉर्म थाय परफॉर्मंस आवे इट इज ओनली रेग्युलर प्रैक्टिस दैट मेक्स वन परफेक्ट इफ यू डोंट प्रैक्टिस योर वर्क रेग्युलरली यू विल एट द मोस्ट बी एन एवरेज इन योर परफॉर्मंस तमारा में कोई एक स्किल आ गई कोई एक टैलेंट कोई एक आवड़त आ गई अत्यारे पण हसे पण तमे जो एनी रोज प्रैक्टिस नहीं करता तो तमारो परफॉर्मंस इन फ्यूचर एवरेज रहेशे बट इफ यू प्रैक्टिस योर टैलेंट एवरी डे रेग्युलरली देन यू कैन बिकम परफेक्ट यू विल नॉट विन प्राइजिज और मेडल और अवॉर्ड इफ यू डोंट वर्क इट रेग्युलरली द मोस्ट डिफिकल्ट टास्क कैन बी परफॉर्म बाय एनीवन इफ दे टेक द ट्रबल टू प्रैक्टिस डेली एंड रेग्युलरली इन फैक्ट यू कैन अचीव ऑलमोस्ट एनीथिंग विथ प्रैक्टिस प्रैक्टिस इज इम्पॉर्टेंट एंड प्रैक्टिस मेक्स मैन परफेक्ट इफ यू डोंट प्रैक्टिस योर वर्क रेग्युलरली यू विल एट द मोस्ट बी एवरेज इन योर परफॉर्मेंस नॉट विन प्राइजिज और मेडल्स और अवॉर्ड थर्ड पॉइंट अ हैंड मेक्स अ हैंडशेक हैंडशेक एक्सटेंड्स वॉर्मथ एंड फ्रेंडशिप एंड रीचेज आउट टू द वर्ल्ड इंडिया इज अ लैंड ऑफ डाइवर्स पीपल कल्चर्स रिलीजियंस लैंग्वेज एंड ज्योग्राफी येट एज लॉन्ग एज वी आर यूनाइटेड वी आर स्ट्रांग एंड नो वन कैन डू अस हार्म द मोमेंट वी शो एनी साइन ऑफ डिविजन वी विल बी वनरेबल एंड एनिमीज विल ट्राई टू टेक एडवांटेजेस ऑफ द सिचुएशन अ टीम इन विच द इंडिविजुअल मेंबर्स प्ले फॉर देयर ओन गुड कैन नॉट विन अ मैच एज लॉन्ग एज इट प्लेज फॉर द गुड ऑफ द टीम इट कैन विन Anything that we do should do for the general good, not for the individual. Though only we can achieve victory. Practice ની અંદર એક વસ્તુ હોય છે કે જ્યારે તમે ટીમ સ્પિરિટથી રમો છો ત્યારે હંમેશા જીત તમારી થાય છે જીત ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસથી ઇન્ડિવિજ્યુઅલની નથી હોતી પ્રેક્ટિસ કરવાથી ટીમ સ્પિરિટ રાખવાથી આખી ટીમની જીત થાય છે થર્ડ પોઈન્ટ થર્ડ પ્રો ઇઝ ગોડ હેલ્પ ધોઝ who help themselves. There are students who don't study all through the year and then one day before the examination they go to the temple, make offering, perform puja and think that God will answer their prayers and give them good result in the examination. Now, ઘણી વાર આપણી સાથે થતું હોય એક્ઝામના આગલા દિવસે આપણે ભગવાનના મંદિરમાં જઈને દર્શન કરતા હોય પૂજા કરતા હોય અથવા આગલા દિવસે વાંચતા હોય અને આપણું બેસ્ટ રિઝલ્ટ લાવવા માટે વિચારતા હોય Such student will find much to their dismay that God does not help shirkers. He only helps those who help themselves. તમે તમારી પોતાની મદદ કરો તો ઓટોમેટિકલી ગોડ વિલ હેલ્પ યુ તમે તમારી પોતાની મદદ ઇન ધ છ મહિનાના સેમિસ્ટરની અંદર ચાર મહિના આપણે કાંઈ વાંચતા નથી તો એ ચાર મહિના આપણે આપણી કોઈ મદદ નથી કરી તો ગોડ આપણી મદદ ન કરે પણ ચાર મહિના આપણે આપણી મદદ કરેલી છે તો લાસ્ટ મોમેન્ટે ગોડ વિલ ઓલ્સો હેલ્પ યુ એન્ડ એ વર્ક સક્સેસ જશે તો એ પ્રોવર્બનો મિનિંગ થાય છે કે ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ તમારે પોતાને પોતાની મદદ કરવાની છે પછી એની મેળે વસ્તુ મળી આવશે ધેર ઇઝ ધ સ્ટોરી ઓફ અ સાયન્ટિસ્ટ હુ વર્ક ફોર યર્સ ઇન ઓર્ડર ટુ ફાઇન્ડ આઉટ ધ કોઝ ઓફ મલેરિયા યેટ પરફોર્મ હંડ્રેડ ઓફ એક્સપેરિમેન્ટ ઓન ઓલમોસ્ટ ગિવન અપ હોપ એક સ્ટોરી છે એક સાયન્ટિસ્ટની જે વર્ષો સુધી મલેરિયાની દવા ગોતવાની શોધવાની ટ્રાય કરી રહ્યા હતા હંડ્રેડ એન્ડ હંડ્રેડ ઓફ એક્સપેરિમેન્ટ એને કરી આ લેબોરેટરીમાં અને લગભગ એને આશા છોડી દીધી કે હવે આમ આ બીમારીનો શોધ નહીં થાય મલેરિયા એ ટાઈમમાં બહુ ગંભીર જાનલેવા બીમારી ગણાતી હતી ધેન હી પ્રેડ એન્ડ ફેલ અસ્લીપ પછી જ્યારે એની આશા તૂટવા માંડી ત્યારે એને પ્રાર્થના કરી એની ફેલ અસ્લીપ એ સૂઈ ગયા ધ નેક્સ્ટ મોર્નિંગ હી વોક અપ વિથ અ ન્યૂ આઈડિયા ઇન હિઝ હેન્ડ He tried it out and yes, behold, he had found the cure for malaria. Thus we can see that God helped those, only those who help themselves. Next morning, જે મોર્નિંગ જે ગઈ રાતે એને પ્રાર્થના કરી હતી અને પછી એ સુઈ ગયા હતા એની બીજી જ સવારે એને એક આઈડિયા આવ્યો લેબોરેટરીમાં ટ્રાય કર્યો અને એ જ મલેરિયાનો શોધ બન્યો મલેરિયાની દવા બની This is because God has given us all talent, attributes, like characteristic, guna, and thinking power to achieve what we want. After being given all this, why should we again rely on God to achieve success? We should only rely on the gift that God has given us to make progress in life, rather than on God to do it for us.
ભગવાને આપણને આટલી બધી વસ્તુ આપી છે તો આપણે એનો ઉપયોગ કરીએ અને ભગવાનના આશીર્વાદ ઉપર ડિપેન્ડન્ટ રહીએ કે એ બધી વસ્તુના એ ગુણનો ઉપયોગ કરીને આપણે આપણો સક્સેસ મેળવી શકશું. ડ્રીમર્સ ક્રિએટ અ વર્લ્ડ ઓફ ધેર ઓન, આ ટોપિકથી આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું.